डीएनटीवी समाचार कक्ष में आप सबनो स्वागत करू छु। जो एक नजर आज ना मुख्य समाचार। नेहरू विरुद्ध टिप्पणी करवा बदल राजस्थान हाईकोर्ट ने नरेंद्र मोदी ने नोटिस। इनकम टैक्स ना विरोध में 300 थी वधु सहकारी बैंकों ने आज हड़ताल। पुलिस तंत्र लालां करता बुटलेगरों में फफड़ाट। छाणी पुलिस ने बातमी ना आधारे दरोड़ो पाड़ी ने लाखों की किंमत ना दारू में झड़पेलो जत्थो। हवे जे समाचार विगतवार। देशना प्रथम वडाप्रधान जवाहरलाल नेहरू विरुद्ध जाहिर में टिप्पणी करवा बाबते राजस्थान हाईकोर्टना जस्टिस महेन्द्र चंद्र शर्माए गुजरातना मुख्यमंत्री नरेन्द्र मोदी ने कारण दर्शक नोटिस पाठवीने फेब्रुआरी सुधी में जवाब आपवा जणाव्युं छे। युवा कोंग्रेसना चरमेश शर्माए अरजी करी हती के मोदीए 5 जून 2010 ना रोज गांधीनगरमां जाहिर सभामां भूतपूर्व वडाप्रधाननी टीका करीने कह्युं हतुं के नेहरूए बाळको माटे कशुं कर्युं नथी। શર્માએ કહ્યું હતું કે આ ટિપ્પણી દ્વારા મોદીએ નહેરુનું અપમાન કર્યું છે। અગાઉ બુંદીની કોર્ટે શર્માની અરજી ફગાવી દીધી હતી। કેન્દ્ર સરકારે વર્ષ 2006 થી સહકારી બેંકોના નફા પરની આવકવેરાની મુક્તિ મર્યાદા ઉઠાવી દીધી છે। છેલ્લા 6 વર્ષથી કેન્દ્ર સરકાર સાથે આ મુદ્દે લડી રહેલા નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કોઓપરેટિવ બેંકે આજે હડતાલનું આહવાન કર્યું હતું। આ હડતાલમાં ગુજરાતની 300 સહિત દેશની 5000થી વધુ બેંકો જોડાઈ હતી, જેના કારણે આજે તમામ સહકારી બેંકોની કામગીરી બંધ રહી હતી। સરકારની આ નીતિથી બેંકના શેરહોલ્ડર્સ અને રાજ્યના લાખો ખેડૂતો પર વિપરીત અસર પડી રહી છે। ખેડૂતોને કૃષિ ધિરાણ ઓછા વ્યાજે આપવાની નીતિનો અમલ સહકારી બેંકો કરવા માંગતી હોવા છતાં પણ આવકવેરાના ભારણને કારણે ઓછા વ્યાજે ધિરાણ આપી શકતી નથી। શહેર પોલીસ તંત્ર દ્વારા બુટલેગરો સામે લાલ આંખ કરતા શહેરમાં દારૂનો બેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। શહેરના છાણી પોલીસ મથકની હદ વિસ્તારમાં બિનવારસી કારની ડીસીબી પોલીસ દ્વારા તપાસ કરાતા તેમાંથી રૂપિયા 1,15,200ની કિંમતની 384 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। પોલીસે રૂપિયા 5 લાખની કિંમતની કાર તથા વિદેશી દારૂ મળીને કુલ રૂપિયા 6,20,200નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। આજે ઇન્દોરમાં વિન્ડીઝ સામે ચોથી વનડેમાં ભારતના સુકાની વીરેન્દ્ર સહેવાગે શાનદાર બેવડી સદી ફટકારીને વિન્ડીઝના બોલરને પાણીચું આપી દીધું હતું। ઇન્દોર સ્ટેડિયમમાં બેસેલા દર્શકો સહેવાગની બેટિંગ નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા। ભારતના 300 ઉપરના રનના ખડકલાથી વિન્ડીઝના કેપ્ટને હાર માની લીધી હોય તેમ લાગતું હતું। કુરિયર કંપનીના માર્કાવાડી આયશરમાં લાખો રૂપિયાનો બિયર દમણથી અમદાવાદ લઈ જઈ રહ્યો હોવાની બાતમી મળતા કિશનવાડી પોલીસે ગોઠવેલી વોચમાં હાઈવે પર આવેલા દરજીપુરાની આરાધના હોટલ પાસેથી 20 લાખની કિંમતનો બિયરનો જથ્થો પોલીસને હાથ લાગતા જેકપોટ લાગ્યો હતો। બિયરનો આ જથ્થો નવા વર્ષની પાર્ટી માટે સપ્લાય થતો હોવાનું અનુમાન છે। ટેમ્પો સાથે મહારાષ્ટ્રના પ્રમોદ અને સાગર નામના બે ઇસમો ઝડપાયા હતા, જેમણે બિયરનો જથ્થો દમણથી ભર્યો હોવાનું અને અમદાવાદ ડિલિવરી કરવા હોવાનું જણાવીને આ મામલે કોને આપવાનો હતો તે અંગેનો ફોડ આ બંને ઇસમોએ પાડ્યો ન હતો। બીલ ગામે આવેલી મંદિરની કરોડો રૂપિયાની જમીન પૂજારી દ્વારા પાણીના મૂલ્યે વેચી દેવાના વિરોધમાં આજે બીલ ગામના રહીશોએ ચેરિટી કમિશનરને રજૂઆત કરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર બીલ ગામે આવેલા રામજી અને રણછોડજી ટ્રસ્ટની કરોડોની જમીન પૂજારી દ્વારા પાણીના ભાવે વેચી મારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેના અનુસંધાનમાં ચેરિટી કમિશનર દ્વારા વેચાણની નોટિસ જાહેર કરાતા આજે બીલ ગામના રહીશોએ ચેરિટી કમિશનરને મળીને રજૂઆત કરી હતી અને જો તેમની માંગ પૂરી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। શહેર પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતા તસ્કરોએ શિયાબાગ નજીક આવેલા શ્રીજી કૃષ્ણ બંગલાને નિશાન બનાવીને સોનાના ચાંદીના સહિત રૂપિયા 1,13,700ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર શિયાબાગ બેઠક મંદિર નજીક આવેલા શ્રીજી કૃષ્ણ બંગલામાં રહેતા ગિરીશભાઈ ખારવા ગત 6ઠીના રોજ બહારગામ ગયા હતા, ત્યારે તેમના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ તેમના મકાનમાં પ્રવેશ કરીને સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 1,13,700ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। બનાવ અંગે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।
મોતીબાગ મેદાન પર રમાઈ રહેલ 4 દિવસીય રણજી ટ્રોફી મેચમાં ગત રોજ બરોડાને ગુજરાત સામે પ્રથમ દાવની 34 રનની મહત્વની સરસાઈ મળી હતી। બરોડાએ પ્રથમ દાવમાં 203 રન નોંધાવ્યા હતા અને ત્યારબાદ ગુજરાતને 169 રનમાં ઓલ આઉટ કરીને 34 રનની સરસાઈ મેળવી હતી। આજે મેચના ત્રીજા દિવસે બરોડાના બેટ્સમેનો બેટિંગમાં ઉતર્યા ત્યારે દર્શકોએ તાળીઓથી તેમનું સ્વાગત કર્યું હતું। વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખાની ટીમે આજે બકરપુરા પોલીસ મથકની સામે આવેલી ઇમારતો પરના જાહેરાતના બોર્ડ અને હોર્ડિંગ્સ હટાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે શહેરમાં ઠેર ઠેર આવા ગેરકાયદેસર બોર્ડ અને હોર્ડિંગ્સો ઊભા કરી દેવાયા છે, પરંતુ તંત્રના અધિકારીઓની મિલીભગતના કારણે આવા હોર્ડિંગ્સો તરફ નજર નાખવાની કોઈની હિંમત નથી। આ હતા ત્યાર સુધીના સમાચાર। તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી VMTV ની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।